વડોદરા સમા ખાતે આવેલ રાષ્ટ્રીય ધ્વજની કામગીરીની માહિતી ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ પાસે માંગવામાં આવી હતી. આરટીઆઈ મુજબ વડોદરા શહેર સમા ખાતે 350 જેટલા ઝૂંપડાઓ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજ તારીખ 15/7/2017 રોજ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન 14/8/2017 રોજ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધ્વજની નીચે બનાવેલ પોડિયમના કુલ ખર્ચ 6,93,523 અને રાષ્ટ્રીય ધ્વજની કામગીરી માટે 46,35,613 સ્વર્ણિમ 2014-15ની ગ્રાન્ટ પેળે ફાળવવામાં આવ્યા હતા. આ કામગીરી બજાજ ઇલેક્ટ્રિક્સ લિમિટેડ અમદાવાદને આપવામાં આવી હતી. આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ ચોક્કસ લાગી જતાં આ ધ્વજની આજુબાજુમાં બાગ બગીચાઓ પણ નથી, સાથે સાથે રાષ્ટ્રીય ધ્વજ પણ લગાવેલ નથી. હાલમાં રાષ્ટ્રીય ધ્વજની આજુબાજુ ગંદકી પણ જોવા મળી રહી છે. પાણીની લાઈનો તેમજ અન્ય પેવર બ્લોક તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રાષ્ટ્રીય ધ્વજની સૌથી ઊંચો અને સૌથી મોટો છે. આ વડોદરા શહેરની શાન, આનબાન અને શાન છે, એટલે આ રાષ્ટ્રીય ધ્વજને વહેલામાં વહેલી તકે ફરકાવવામાં આવે તેવી પરમાર કમલેશભાઈ દ્વારા સામાજિક કાર્યકર જેઓ છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે સાથે વડાપ્રધાનને, ગુજરાતના મુખ્યમંત્રીને અને નાયબ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. માં આવેલ જે સમા ખાતે જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એની જે કામગીરી છે એને એક આરટીઆઈ કરવામાં આવી હતી. આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જે માહિતી આપવામાં આવી છે કે આ રાષ્ટ્રધ્વજને ઉદ્ઘાટન તારીખ 14/8/2017 રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા ઉપર કોઈપણ જાતનો રાષ્ટ્રધ્વજ દેખાતો નથી. સાથે સાથે આ રાષ્ટ્રધ્વજની પોડિયમ જે નીચે બનાવવામાં આવેલ છે એનો ખર્ચ 6,93,523 રૂપિયા, સાથે સાથે સ્વર્ણિમ ગ્રાન્ટ પેટે રૂપિયા 46,35,613 રૂપિયા જે ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર કોઈપણ જાતનું કામગીરી થઈ નથી. સાથે સાથે આ અધૂરી કામગીરી છે. અધૂરી કામગીરીની અંદર જે પણ ભ્રષ્ટાચાર થયો છે તેને ઉજાગર કરવામાં આવે અને ભ્રષ્ટાચારને જે પણ અધિકારીઓ આની અંદર સાઠગાંઠ હોય તેવાની સામે એક્શન લેવામાં આવે તેવી વડોદરા શહેરના કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ તેમજ મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીને તમામને એક જાણ કરવામાં આવશે. સાથે સાથે હાલ તમે જોઈ રહ્યા છો કે આ રાષ્ટ્રધ્વજ એ વડોદરા શહેરનું શાન કહેવામાં આવે છે, પરંતુ હાલ આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. સાથે સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની વાત કરીએ ત્યારે જે રાત્રિ બજાર કહેવામાં આવે છે આજવા રોડ પર છે એને પણ એક ખંડેર હાલતમાં બનાવ્યું છે, દીપક ઓપન એર થિયેટર, એટલે આવી તમામ જગ્યા ઉપર આ એક કોન્ટ્રાક્ટરોને કામગીરી આપી અને એની અંદરથી કંઈક ભ્રષ્ટાચાર કરવાનો હોય તેવી રીતે વડોદરા શહેરની અંદર આ એક સમા ખાતે પણ આવેલો જે રાષ્ટ્રધ્વજ છે આની અંદર પણ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો છે તેમ ચોક્કસ લાગી રહ્યો છે. વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી તેમજ તમામ જે પણ લાગતા વળગતા અધિકારીશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ વડોદરા શહેરની અંદર જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ વડોદરા શહેરની શાન છે. સાથે સાથે એક સૈનિક જ્યારે રાષ્ટ્રીય ધ્વજ માટે પોતાનું બલિદાન આપતો હોય તેવા સમયે આજે વડોદરા શહેરની અંદર જે રાષ્ટ્રધ્વજ છે આનું એક અપમાન થઈ રહ્યું છે, એટલે આ રાષ્ટ્રધ્વજને વહેલામાં વહેલી તકે ફરકાવવામાં આવે અને આની અંદર જે પણ કંઈક ભ્રષ્ટાચાર થયો હોય એવાને કોન્ટ્રાક્ટરો સામે એક્શન લેવામાં આવે એવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.